નમસ્તે બાળ મિત્રો, નવા વર્ષના દરેકને નૂતન વર્ષના અભિનંદન, ત્રાસાલ મુબારક. હવે આપણે આગળ અભ્યાસક્રમ ચાલુ કરીશું. આપણે આજે પર્યાવરણ વિષય લઈશું. પર્યાવરણ પાઠ છે 14, જ્યારે ધરતી ધ્રુજી ઉઠી, લેક્ચર 1, તારીખ છે 3/12/20. બરાબર, હવે આપણે આગળ ચાલુ કરીએ. ખરાબ સ્વપ્ન. સ્વપ્ન એટલે આપણને ઊંઘમાં કોઈ પણ સ્વપ્ન દેખાય ને શું કહેવાય? સ્વપ્ન. મદદ મદદ, મને બચાવ, આહા દરેક જગ્યાએ બૂમાબૂમ અને રાડારાડ થતી હતી. ધરતી હલતી હતી અને લોકો ચારે બાજુ દોડતા હતા. એકદમ ધરતી ધ્રુજવા લાગી એટલે લોકો શું કરે? દોડાદોડી કરે. મોટેથી બૂમ પાડી હું ઉઠી ગઈ. મારી બૂમ સાંભળી મારી માતા પણ ઉઠી ગઈ. તે દોડતી આવી અને મને જોશથી પકડી લીધી. એવું ખરાબ સપનું હતું. ધરતીકંપ આવે ને 18 વર્ષથી વધારે સમય થઈ ગયો હતો. ધરતીકંપ આવે કેટલા વર્ષ થયા હતા? 18 વર્ષથી વધારે સમય થઈ ગયો, તો પણ મને શું આવ્યું? એ સપનું યાદ આવી ગયું એમ. પરંતુ હું નિંદ્રામાં હજુ પણ ધરતી હલતી અને ધ્રુજતી હોય તેવું અનુભવતી હતી. મને એવો અનુભવ થતો હતો કે ધરતી શું થાય છે? હલે છે. હું જસમાં છું, ગુજરાત રાજ્યના કચ્છ વિસ્તારમાં રહું છું. જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારે હું 11 વર્ષની હતી. કેટલા વર્ષની હતી? 11. 11 વર્ષનું છોકરું હોય એટલે એને બધું યાદ રહે કે કેટલા વર્ષે પહેલાં શું થયું હતું, એ પણ એને યાદ આવે. તે 26 જાન્યુઆરી 2001નો દિવસ હતો. ગામમાં દરેક બાળકો અને ઘરડા લોકો શાળાના મેદાનમાં ટીવી પર અને પરેડ જોવા ભેગા થયા હતા. એકદમ બધા, 26 જાન્યુઆરી હતી, શાળા કોલેજો દરેકમાં શું થાય? ધ્વજવંદન થાય. બધા એક જગ્યાએ ભેગા થયા હતા. અચાનક મેદાન હલવા લાગ્યું. લોકો ડરી ગયા અને અહીં તહીં દોડવા લાગ્યા. કોઈને ખબર ન હતી કે શું થયું અને શું કરવું. બધે જ ગભરામણ હતી. એકદમ અચિંતાનું ધરતી હલવા લાગી તો કોઈ પણ માણસ શું કરે? આમથી તેમ દોડાદોડ. એ જગ્યાએ આપણે હોય તો પણ ગભરાઈ જઈએ કે શું કરવું. બરાબર. હવે આગળ, થોડી જ મિનિટોમાં અમારું ઘર જમીન દોસ્ત થઈ ગયું. આખું ઘર કેવું થઈ ગયું? પડી ગયું. પડી ગયેલા ઘરના પથ્થરો, કાદવ અને લાકડા નીચે અમારી બધી વસ્તુ જેવી કે કપડાં, ઘડા, અનાજ, ખોરાક વગેરે દટાઈ ગયા. ધરતી ધ્રુજે, મકાન પડી જાય એટલે બધી વસ્તુ અંદર દટાઈ જાય, એમ આપણે કશું કરી શકીએ નહીં. તે સમયે દરેક વ્યક્તિ બે બાબત વિશે વિચારે. જે લોકો દટાયેલા હતા તેમને બચાવવા અને ઘવાયેલા લોકોની સારવાર કરવી. દરેક એક જ વિચાર કરી કે કેટલા લોકો બચ્યા, ક્યાં છે, શું છે, એમની તપાસ કરી. ઘવાયેલાઓને દવાખાને લઈ જાય, દટાઈ ગયાને બહાર કાઢવા પડે. ગામના દવાખાને પણ નુકસાન થયું. દવાખાને ક્યાં લઈ જવા? દવાખાનમાં પણ શું થયું? નુકસાન થયું. ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા. ડૉક્ટરે ગામ લોકોની મદદથી ઘવાયેલા લોકોને સારવાર આપી. ડૉક્ટરે તો શું કર્યું? બધાને સારવાર આપી બધા જગ્યાએ. પણ બધા માણસોને મૂકવા ક્યાં? દરેક ઘરમાંથી બબે બબે ચચાર ચચાર હોય તો આપણે એમને બેસાડવા ક્યાં? એમની સારવાર કઈ રીતે કરવી? અમારા ગામના 6 લોકો મરી ગયા. કેટલા લોકો મરી ગયા? 6. મારા નાનાજી પણ પડી ગયેલા ઘર નીચે દબાઈ ગયા હતા. મારી માતા રડ્યા કરતી હતી. નાનાજી એટલે કોને કહેવાય? મમ્મીના પપ્પા હોય ને નાનાજી કહેવાય. એ પણ શું થયા હતા? દબાઈ ગયા હતા અને મારી માતા રડતી હતી. મારી માતાને જોઈને હું પણ રડતી હતી. આપણને ખબર ના પડતી શું થયું, પણ મમ્મી રડે એટલે આપણને પણ શું આવે? રડવું. આખું ગામ દુઃખી અને વ્યાકુળ હતું. આખું ગામ કેવું હતું? દુઃખી દુઃખી. શું કરવું? બધા વિચાર કરે. મોટા બાપુ જે અમારા ગામના સરપંચ છે તેમના ઘરને વધુ નુકસાન થયું નહોતું. મારા બાપુ હતા મોટા. મોટા બાપુ કોને કહેવાય? પપ્પાના મોટા ભાઈ હોય એને શું કહેવાય? મોટા બાપુ. એમના ઘરને નુકસાન થયું નહોતું. તેમણે ઘર વખારમાંથી બધા માટે ચોખા અને ઘઉં આપ્યા. એમની પાસે અનાજ હતું, એમાંથી બધાને ઘઉં ચોખા આપ્યા. ઘણા દિવસો સુધી ગામની મહિલાઓએ મોટા બાપુને ઘરે ભેગા મળી રસોઈ કરી અને બધાને જમાડ્યા. ગામના જેટલા લોકોને નુકસાન થયું હતું એ મોટા બાપુના ઘરે રાખ્યા અને બધાને જમાડ્યા, રસોઈ કરી રાખ્યા, બધું સેવાનું કામ કર્યું. કલ્પના કરો, ઠંડીના દિવસો હતા એ વખતે. શું પડે? શિયાળો હતો અને જાન્યુઆરી મહિનામાં ઠંડી વધુ પડી એટલે ઠંડીના દિવસો હતા. અને એમાંય ઘર વગર ઘર ના હોય, ઠંડીમાં બહાર સૂઈ રહેવું પડે, જમવું પડે, હેરાનગતિ કેટલી બધી થાય. ડર અને ઠંડીના કારણે અમે રાત્રે
ઊંઘી શકતા ન હતા, બીક લાગતી હતી, ડર લાગતો હતો, ઠંડી લાગતી હતી, એટલે રાત્રે ઊંઘ આવતી ન હતી. દરેક સમયે અમને ચિંતા રહેતી કે ફરીથી ધરતીકંપ આવી જશે, તો ચિંતા રહી કે જો ફરી ધરતીકંપ આવી જશે તો ચર્ચા કરો ને લખો. તમે અથવા તમે જેને જાણતા હો તેઓને આવી મુશ્કેલીનો સામનો કર્યો છે તેવા સમયે કોણે મદદ કરી તે યાદી બનાવો. આ બાબતે તમારા મમ્મીને પૂછવાનું કે 2001 સાલમાં ભૂકંપ આવ્યો ત્યારે શું થયું હતું. મમ્મીને દાદાને પૂછો તો દાદા તમને બધી માહિતી આપશે. મદદદારી ધરતીકંપ આવ્યાના થોડા દિવસો પછી બીજા શહેરમાંથી લોકો શું થયું તે જોવા માટે આવતા હતા. શું શું થયું, કેવી રીતે થયું એ માટે લોકો બીજા શહેરોમાંથી જોવા આવતા હતા. તેઓ ખોરાક, દવાઓ અને કપડાં લઈને આવતા હતા. એ બધા લઈ આવ્યા, કપડાં લાવ્યા, ખોરાક લાવ્યા, દવાઓ લાવ્યા, બધું લઈને આવ્યા. દરેક વ્યક્તિ આ વસ્તુ લેવા દોડતા જતા હતા. એ જગ્યાએ જો આપણે પણ હોઈએ તો આપણે પણ શું કરવું પડે, લેવા જવું પડે, કારણ કે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અમને જે કપડાં મળે તે ઘણા જુદા જ હતા. અત્યારે આપણે સિટીમાંથી જોઈએ તો સિટીના કપડાં જુદા હોય અને ગામડામાં જોઈએ તો ગામડાના લોકો કપડાં જુદા પહેરતા હોય. બધા ફેશનવાળા પહેરે, ત્યાં કોઈ ફેશનવાળું પહેરે નહીં. અમે આવા કપડાં પહેલાં ક્યારેય પહેર્યા ન હતા. એવા કપડાં હતા એમને વિચારશે કે આપણે આવા કપડાં પહેર્યા નથી તો કેવી રીતે કરીશું અને શું કરીશું. શહેરોના અલગ અલગ જૂથોને અમને તંબુ બાંધવામાં મદદ કરી. પશુ બનાવ્યા તંબુ, કાપડના તંબુ બનાવ્યા, લોકોને રહેવા માટેની સગવડ કરી. આ પ્લાસ્ટિકના તંબુઓમાં આવી ઠંડીમાં રહેવું ખૂબ જ મુશ્કેલ ભરી પડ્યું. ઠંડી તો લાગી જ, ઠંડીખોરી રોકી રોકાય નહીં, એમાં તંબુમાં રહેવું એટલે ઠંડી આપણને વધારે લાગે. તેમાંના થોડા લોકો વૈજ્ઞાનિકો હતા. કેટલાક શું હતા, વૈજ્ઞાનિકો. તેઓ કયા વિસ્તારમાં ધરતીકંપ આવવાની શક્યતા વધારે છે તે શોધવાનો પ્રયત્ન કરતા હતા. તે તેમનું કામ કરે જતા હતા કે આ ધરતીકંપ આવ્યો ક્યાંથી, કેવી રીતે આવ્યો એ માટે મદદ કરતા હતા. અમારા ગામના લોકો તેમની સાથે ઘણી વખત વાત પણ કરી હતી. અમારા ગામના લોકો એમની સાથે શું કરી, વાત કરી કે આનો સામનો કેવી રીતે થઈ શકે. તેઓએ અમારા ઘર ફરી બનાવવામાં સૂચનો કર્યા. અમને કહ્યું, સૂચનો આપે કે તમે આવી રીતે ઘર બનાવો. ઇજનેરો અને સ્થપતિઓ આર્કિટેક્ટ એ અમને ઘર માટે ખાસ પ્રકારની રચનાઓ બતાવી કે તમે ઘર બનાવવા આ પ્રમાણે મહેનત કરો. તેઓએ કહ્યું, આ રચનાથી ધરતીકંપને ઘરને વધુ નુકસાન થશે નહીં. તમે આ પ્રમાણે ઘર બનાવશો જે પ્રમાણે અમે કહીએ છીએ પ્રમાણે તો તમારા ઘરને નુકસાન થશે નહીં. ગમે ત્યારે ધરતીકંપ આવે પણ નુકસાન થાય નહીં. પરંતુ અમારા લોકો થોડા ડરતા હતા. ડર તો બધાને લાગે, એક વખત મકાન પડી જાય તો બીજી વખત ઊભું કરીએ ત્યારે એમ થાય ફરી ધરતીકંપ આવશે, શું થશે. જો આ લોકો અમારા ઘરો બાંધશે તો અમારું ગામ અમારા જૂના ગામ જેવું લાગશે નહીં. જો વૈજ્ઞાનિકો અને આર્કિટેક્ટ બધા મકાન બાંધશે તો અમારે જેવું જૂનું મકાન હતું, જૂનું ગામ હતું, એવું ગામ રહેશે નહીં. તેથી ગામ લોકો વિચાર્યું કે તેઓ તેમના ઘરે પોતાની મદદથી પોતે બાંધશે. ગામ લોકોએ નક્કી કરી દીધું, અમે અમારી રીતે મકાન બાંધીશું. ઇજનેરો અને સ્થપિતોનું જૂથ ગામની શાળા બનાવશે. શું બનાવશે, ગામમાં શાળા બનાવશે કે શાળામાં બાળકો ભણવા માટે જઈ શકે. અમારા ગામના પુનર્વસન માટે અમે બધાએ સાથે મળીને કામ કર્યું. બધા સાથે મળ્યા, ભેગા થયા, આજે આનું ઘર, કાલે બીજાનું ઘર, એમ કરીને મકાનો બનાવવા લાગ્યા. ઘણા લોકો તળાવ ખોદીને માટી લાવ્યા. શું લઈ આવ્યા, તળાવ ખોદીને માટી લે. પહેલાંના જમાનામાં ઈંટો હોય, ઈંટો મળતી, પૈસા જ ના હોય તો ઈંટો ક્યાંથી લાવી, એટલે શું લાવ્યા, તળાવમાંથી માટી. અમે છાણ માટી સાથે ભેળી તેના મોટા મોટા ગોળા બનાવ્યા. એમાં શું બન્યું, માટીમાં છાણ ભેળ્યું અને માટી બંને ભેગું કર્યું અને એના મોટા મોટા ગોળા ટેપલે બનાવી. અમે તેમને એકબીજા પર ગોઠવીને દિવાલો બનાવી. તેને એકબીજા પર ગોઠવી દીધી અને તેમાંથી શું બનાવી, દિવાલ બનાવી. અમે દિવાલોને ચૂનાથી ધોળી અને સુંદર ભાત ચિત્રો અને નાના નાના આભલાથી શણગારી, સરસ મજાનું ભીતને શણગારી દીધી. અમે છાપરું બનાવ્યું. એનું શું બનાવ્યું, છાપરું. હવે અમારું ઘર રાત્રિના અંધકારમાં હીરાની જેમ ચમકતું હતું. ચાંદની રાત્રે આકાશમાં સરસ મજાનો ચંદ્રમાનો પ્રકાશ હોય એટલે આભલા ચળકવા લાગ્યા. ચર્ચા કરો મિત્રો, હવે આ અધૂરો પાઠ આપણે કાલે આગળ લઈશું. નમસ્તે.